वंदे श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारिणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पञ्चसेवाव्रतम् श्री पञ्चसेवाव्रतम् श्री पञ्चसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सदगुरुदेव की जय तारीख 16 मार्च 2021 मंगलवार लोहेधाम न्यू जर्सी શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયાધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શ્રી મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત મુકુંદાસ બંધ્યામાં રામાનંદ સ્વામી પાસે આવ્યા છે અને રામાનંદ સ્વામીને ફરીવાર થયું કે જો આ અહીં રહેશે તો એમના ગુરુના ઉપદ્રવથી જે સુખેથી ભજન ભક્તિ કરે છે એ સુખેથી ભજન ભક્તિ નહીં કરી શકે
બીજું કે મુકુંદાસની એવી કસોટી કરવી છે જેથી કરીને આવનારા જે નવા મુમુક્ષુ હોય એમને પણ સતત બળ મળી રહે, કે ગમે તેટલા વિઘ્ન આવે છતાં પણ સાચા સદગુરુ મળ્યા પછી એમને છોડવાની, એમના માટે જે કરવું પડે તે કરવા તૈયાર થાય મુમુક્ષુ. એ હેતુથી રામાનંદ સ્વામી મુકુંદાસની કસોટી કરી રહ્યા છે. રામાનંદ સ્વામીએ મુકુંદાસને બે આજ્ઞા આપી. કઈ કઈ? તમારે અહીં મારી પાસે રહેવું હોય તો આપણે ગઈકાલે જોઈ ગયા. એક તો પ્રથમ આજ્ઞા કે તમારા ગુરુની પાક્કી ચિઠ્ઠી લેતા આવો. બીજી કઈ ચિઠ્ઠી માગી? ત્યાંથી જઈને અમરાપુર જાઓ, માતા પિતા અને પત્નીની ચિઠ્ઠી લઈને આવો. બોલો. માંડ માંડ મુકુંદાસજી ઘરેથી નીકળ્યા હતા એ યાત્રાનું નિમિત્ત લઈને, અને પુનઃ રામાનંદ સ્વામી ચિઠ્ઠી લેવા મોકલે છે ત્યારે મુકુંદાસ કહે છે કે ગુરુદેવ, આ બધું કરવું ઘણું કઠણ છે, આપે મને જે આજ્ઞા કરી તે, અને કોના જેવું છે, ઉલટી કરેલા અન્નને ફરીને ખાવા જેવી આ વાત છે. ગુરુદેવ, તમે જે મને આજ્ઞા કરી ગુરુદેવ બહુ અઘરી છે મને, મારા માટે. ત્યારે રામાનંદ સ્વામી કે, સાંભળો મુકુંદાસ, જો આટલી વાત તમારાથી ન બની આવતી હોય તો તમે કઈ અમારી પાસે નહીં રહી શકો બરાબર, અને અમને તમારો વિશ્વાસ કેમ આવે? અમે તો તમને ખાલી ચિઠ્ઠી લાવવાની કીધી છે, અને તમે ખાલી ચિઠ્ઠી ન લઈ આપતા હો અને તમે અમારી પાસે રહો, એમાં અમને કઈ વિશ્વાસ આવે નહીં. અને અમારી પાસે રહીને તો પછી તમને એ બધું યાદ આવે, એટલે માટે તો જો ચિઠ્ઠી લાવશો તો જ તમે અમારી પાસે રહી શકશો, અને અમારે તો ચિઠ્ઠી વિના અમે નહીં રાખી શકીએ. માટે તમે વિચારી લો. મુકુંદાસ મનમાં જ્યાં વિચારે છે ત્યાં એમને એવો વિચાર આવ્યો, જે કરે છે રામાનંદ સ્વામી મારા હિત માટે કરે છે, મારે તો એમના વચને ચિઠ્ઠી લાવવાની છે, મારે ક્યાં કંઈ કરવાનું છે, એમને સંકલ્પ કર્યો છે તો એ સંકલ્પ પૂર્ણ કરશે, મારે તો ખાલી એમને આજ્ઞાથી સરદાર મને અમરા પર જવાનું છે. પરંતુ જે કઈ કરવાના છે એ ગુરુદેવ મને પ્રેરણા અને માર્ગદર્શન હૃદયમાં આપતા રહેશે. અને હા, જે સદગુરુના વચનમાં આંખો બંધ કરી નાખે ને એ પછી એને સદગુરુ જ માર્ગદર્શન બધી જ વાતોમાં આપે. પરંતુ અડધો લોક આપણી પાસે હોય અને અડધો લોક બી સદગુરુ પાસે હોય તો કંઈ થાય? કશું થાય? કંઈ ના થાય, કંઈ ના થાય. તો મુકુંદાસને એવું અંતરમાં થયું, મારે ક્યાં કંઈ કરવાનું છે, કરશે તો ગુરુદેવ બધું, મારે તો એમની આજ્ઞાથી જવાનું છે. ત્યારે મુકુંદાસ કહે છે, ગુરુદેવ આપ બહુ કૃપાળુ છો, આપે જણાવ્યું કે બે ચિઠ્ઠી લેતા હો, મારામાં કોઈ એવી તાકાત નથી કે હું બે ચિઠ્ઠી સરદારમાંથી અમારા પરથી એક એક લેતા આવું, પરંતુ આપને મારે રાજી કરવા છે ને તો મને કોઈ પણ કઠણ કામ આપશો ને એ કરી નાખીશ. શું કીધું? આપ જે કંઈ કોઈ કામ આપશો કઠણ એ હું આપના બળે પૂરો પાડીશ, પરંતુ મારામાં કંઈ બળ એવું નથી ગુરુદેવ, આપે સંકલ્પ કર્યો છે, આપને ચિઠ્ઠી જોઈએ છે તો આપના સંકલ્પને પૂર્ણ કરવા આપના બળે હું જઈશ. આપ
ચિઠ્ઠી લાવીને મારી પર વિશ્વાસ કરતા હો તો આપનો વિશ્વાસ સંપાદન કરવા માટે કોઈ વાત કરવી કઠિન રહી નથી મારા માટે. ગુરુદેવ શું કીધું? આપનો વિશ્વાસ સંપાદન કરવા માટે કોઈ પણ મને વિઘ્ન મંજૂર છે ગુરુદેવ, કોઈ પણ વિઘ્ન. મને ખ્યાલ છે ગુરુદેવ, ગમે તેટલા વિઘ્ન આવશે ને તો સહાય તો તમે જ મારી કરવાના છો. શું કીધું? ગમે તેટલા વિઘ્ન આવશે એમાં સહાય તો તમે જ મને કરવાના છો ગુરુદેવ. માટે ગુરુદેવ આ દાસની વિનંતી છે, આપની આજ્ઞાથી હું સરદાર જઈશ અને ત્યાંથી અમરાપર જઈશ અને જેવી રીતે બની આવશે એ રીતે ચિઠ્ઠી લઈને આવવાનો પ્રયત્ન કરીશ. પછી આપ જેવું કરાવશો ગુરુદેવ એવી રીતે હું કરીશ. રામાનંદ સ્વામી મુકુંદાસનું આવું વર્તન જોઈને અને આવી મુમુક્ષતા જોઈને રામાનંદ સ્વામીનું હૃદય પીગળી ગયું, પીગળી ગયું. એમના આંખમાંથી અશ્રુ સરી પડ્યા. આજુબાજુ સંતો અને ભક્તો ઉભા હતા, એમને પણ થવા લાગ્યું કે રામાનંદ સ્વામીને મુકુંદાસમાં હેત તો છે, રામાનંદ સ્વામીને મુકુંદાસને તો રાખવા તો છે, પરંતુ જો ચિઠ્ઠી લઈને આવે ને તો વધુ બની આવે અને કોઈને પણ બીજે કોઈ શંકા ન દઈ. નહીતર શામદાજી મહારાજનો બહુ મોટો ઉપદ્રવ, એમની સાથે મોટા મોટા રાજાઓનો યોગ પણ, તો ઘણા બધા ઉપદ્રવના કારણે પછી ઘણા બધાને સહન કરવું પડે. પરંતુ એમનો લેખ પાકો હોય તો કોઈ કઈ કરી શકે નહીં. એટલે રામાનંદ સ્વામીને ખૂબ અંતરમાં અહોભાવ થવા લાગ્યો, શું આ મુકુંદાસની મુમુક્ષુતા છે એને? એટલે રામાનંદ સ્વામી એમની પર રાજી થયા અને રાજી થયા અને ઠાકોરજી જમાડવાની પંક્તિ થઈ અને પંક્તિ થઈ ત્યારે રામાનંદ સ્વામીએ પોતાની પ્રસાદી મુકુંદાસને થોડી આપી અને પ્રસાદી આપીને મુકુંદાસે બે હાથ જોડ્યા અને હાથ જોડીને કહ્યું ગુરુદેવને, ગુરુદેવ બસ હું જાઉં છું આપને રાજી કરવા માટે, આપનો વિશ્વાસ સંપાદન કરવા માટે હું સરદારમાં જાઉં છું. રામાનંદ સ્વામી કે સુખેથી જાઓ, ભગવાન તમારી ભેળા ભળશે, તમારી ભેળા ભગવાન ભળશે, મુકુંદાસ જાઓ. તો અને મુકુંદાસજી રામાનંદ સ્વામીને રાજી કરવા માટે જે પોતાના ગુરુ શામદાજી મહારાજ છે સરદારમાં ત્યાં આવે છે. રામાનંદ સ્વામી જાનકીનાથના દર્શન કરીને બહાર નીકળતા હતા, સંતો ભક્તો એમની સાથે હતા, મુકુંદાસે એન્ટ્રી મારી આશ્રમમાં અને શામદાજી મહારાજની નજર ક્યાં ગઈ? સિદ્ધિ મુકુંદાસ ઉપર. અને મુકુંદાસ પણ ઉદાસી ગ્રહણ તો હતી જ એમને, કારણ કે રામાનંદ સ્વામી વિયોગ હતો, પરંતુ ઉદાસી ભલે ચહેરા ઉપર હોય પરંતુ અંતરમાં તો ખૂબ આનંદ હતો. કેમ? મારી ગુરુદેવ કસોટી કરે છે, મારે ગુરુદેવને રાજી કરવા છે, એના માટે મારા માટે કઈ અઘરું નથી, કઈ અઘરું નથી, એમને જ કરવાનું છે, મારે તો કઈ કરવાનું નથી. એ જ મને અંતરમાં બધું જ્ઞાન આપશે અને એ જ અંતરમાં મને રસ્તો બતાવશે. એટલે શામદાજી મહારાજ એમ મુકુંદાસ ઉપર નજર પડી અને મુકુંદાસ જ્યાં નજીક આવે છે તે શામદાજી મહારાજે બૂમ પાડી, ઓ મુકુંદાસ તમે આવી ગયા. ત્યારે મુકુંદાસ શામદાજી મહારાજના ચરણમાં વંદન કરી બે હાથ જોડી પ્રણામ કરે છે અને પ્રણામ કરી શામદાજી મહારાજ કહે છે, કેમ મુકુંદાસ આવ્યા પાછા તમે?
ગાય ન લાવ્યા જોડે? કઈ ગાય લે કીધું તું ને, ગાય વિયાણે છે કે નહીં હું લેતો આવીશ, વિયાણી છે તો. તમે ગાય ન લાવ્યા જોડે? નથી વિયાણી ગાય બરાબર? તમે તો જોવા ગયા હતા ને. કઈ વાંધો નહીં મુકુંદાસ, મને ખ્યાલ હતો. શું કીધું? મને ખ્યાલ હતો મુકુંદાસ કે તમે પાછા આવવાના. મને ખ્યાલ હતો મુકુંદાસ તમે પાછા આવવાના. એ તો છે ને મુકુંદાસ, એ બાળક બુદ્ધિ છે એટલે બે ત્રણ દિવસ થોડોક વેગ રહે. શું કીધું? બાળક બુદ્ધિ છે ને મુકુંદાસ એટલે એવું થોડું રહે, ચિંતા ના કરતા તમે. આ ઘણા બધા તમારા ગુરુભાઈઓ છે ને એમ જ હતા, બે ત્રણ દિવસ વેગ લાગે તો આમ કરતા પાછા મારી પાસે આવતા રહેતા. પરંતુ તમે એના કરતા અલગ છો મુકુંદાસ, તમે એના કરતા અલગ છો. તમે તો બધું જ કરવા સમર્થ છો. કઈ દુઃખ લાગ્યું તું મુકુંદાસ મારાથી? કઈ વધુ કહેવાય ગયું તું કે રાજી રહેજો મુકુંદાસ? ના ગુરુજી, તમારાથી શું વધુ કહેવાય ગયું? આટલું જ કીધું મુકુંદાસ. સારું 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 મુકુંદાસ, કાલથી છે ને જાઓ અત્યારે પહેલા કોઠારમાં જઈને ઠાકોરજી જમાડી લ્યો, જાનકીનાથનો પ્રસાદ લઈ લો, સંતોને બોલાવો. જાઓ જાઓ મુકુંદાસને પહેલા જમાડી દો. પછી એમના સેવકો મુકુંદાસને લઈ જાય છે અને જમાડીને લાવે છે, થોડો આરામ કરે છે. આરામ કરીને સાંજની વેળા છે અને મુકુંદાસને બોલાવે છે શામદાજી મહારાજ. શામદાજી મહારાજ કહે છે પુનઃ, મુકુંદાસ કાલથી આશ્રમ ચલાવવા માંડજો. શું કીધું? કાલથી આશ્રમ ચલાવજો. તમારી જે જવાબદારી છે, તમને જે મુખ્ય સેવકની જવાબદારી સોંપી છે ને, એ મુખ્ય કાર્યભાર તમે સંભાળવા લાગજો. કાલથી આ સંતોની સેવા કરવા લાગજો, ભક્તોને કથા વાર્તા કરવા લાગજો, આ સદાવ્રતમાં જે અન્નાર્થીઓ છે એને અન્ન આપવા લાગજો. જાઓ કાલથી તમારે જે કરવું એ તમને છૂટી છે. તમારે મને કંઈ પૂછવાનું નહીં, નહીં કોઈ સંતોને પૂછવાનું, નહીં કોઈ ભક્તોને પૂછવાનું. તમારે કાલથી કોઈને કંઈ પૂછવાનું જ નહીં મુકુંદાસ. હવે આટલી બધી છૂટ આપી દીધી મુકુંદાસને. શું કીધું? કે તમારે જે કરવું હોય એ તમને છૂટી છે મુકુંદાસ. એટલે મુકુંદાસને તો હવે વાત આખી અલગ હતી બીજી. એટલે કહી દીધું શામદાજી મહારાજે કે મુકુંદાજી કાલથી તમારે જેવી રીતે વહીવટ કરવો હોય, જેવી રીતે કાર્ય પાર પાડવું હોય એ રીતે કરજો. તમે જાઓ, મને તમારે પૂછવા આવવાનું નહીં. હા, મુકુંદાજી તો બીજા દિવસનો સવાર પ્રારંભ થયો, જાનકીનાથની સેવા કરી નિત્યક્રમ અનુસાર સેવા કરી અને જે સદાવર્તો ચાલતું હતું. એટલે મુકુંદાજી ને સેવા પણ હતી મોટી એમનામાંથી, એમને એમના હાથમાં જ બધું હતું. એટલે જે જગ્યા હતી શામદાજી મહારાજમાં જે સદાવ્રત ચાલતું હતું, અને સદાવ્રત ચાલતું હતું અને એમાં સદાવ્રત આપતા હતા કે ગુરુદેવ રામાનંદ સ્વામી તો મને ચિઠ્ઠી લેવા મોકલ્યો તો છે, પરંતુ શામદાજી મહારાજ તો મને ઓર મને હાર પહેરાવતા જાય છે સત્તાનો. પણ આ કઈ મને કઈ દીઠું લાગતું, આ મને કઈ રુચતું નથી. શામદાજી મહારાજની આવી ઉદારતા, એમની સાધુતા જોઈને એમને હું શબ્દે કરીને એમનું હૃદય વિંધી નાખીશ એ મારા માટે યોગ્ય નથી, મારી સાધુતા નથી. એ માટે શામદાજી મહારાજ મને આમ કઈ રજા આપશે નહીં, અને આમ મને કઈ રજા ચિઠ્ઠી આપશે નહીં. મને માટે હું શું કરું તો રજા ચિઠ્ઠી આપે? પછી ઘણા દિવસથી મુકુંદાસને એવો ખ્યાલ હતો કે શામદાજી મહારાજ છે ને સદાવ્રતના પૂરતું જ અન્ન આપે છે. ઘણા બધા પછી દુખિયારો આવે છે એ બરાબર અન્ન લઈને જાતા નથી. બહારથી એક દરવાજો ખુલ્લો હોય પછી બંધ થઈ જાય ને, થઈ જાય.
એમાં જે 30-40 અન્નાર્થી આવે એટલાને જ આપે છે, પછી જેટલા બધા બાકી રહે એમને આપતા નથી. થોડીક કંઈક એ લોભી પ્રકૃતિ એવું જણાય છે મને. શું નક્કી કર્યું? પરંતુ જે કરતા હશે શામદાજી મહારાજ ગુરુદેવ સારું જ કરતા હશે, કારણ કે જો સમય ન રાખીએ તો તો આખો દિવસ ચાલુ રાખવું પડે. ના, એવું નથી કરવું મારે. બધા દુખિયારો જે છે એને અન્નાર્થીને આપણે અન્ન આપવું છે. મારે શું નક્કી કર્યું? મારે અન્ન આપવું છે. હદ ગુરુદેવ તો મને છુટ્ટી આપી છે, જે કરવું હોય તે. એટલે અને બીજું, મને શામદાજી મહારાજ ગુરુદેવ કઈ રજા નહીં આપે, એમ ચિઠ્ઠી નહીં આપે, પણ એમને મારા વચનથી ઉદાસ કરવા નથી. મારે એમને વચનથી ઉદાસ નથી કરવા. પછી તો બે ત્રણ દિવસ ગયા, બે ત્રણ દિવસ પછી તો મુકુંદાસે જે આશ્રમના કાર્યભારીઓ હતા, સેવકો હતા, એ સેવકોને કીધું, ભક્તોને કીધું કે કાલે છે ને ધાબળીઓ લેતા આવજો. શું કીધું? કાલે ધાબળીઓ લેતા આવજો, આપણે ગરીબોને દાન કરવું છે. કારણ કે ગરીબો પાસે ધાબળા નથી, વસ્ત્ર નથી, આપણે એમને બધું આપવું છે. એટલે કર્મચારીઓને કીધું કે કાલે ભાઈ ધાબળા લેતા આવજો, વસ્ત્ર લેતા આવજો, વાસણો લેતા આવજો, અને આપણે ગરીબોને છે ને શીરા પૂરી જમાડવા છે, એટલે લોટ પણ વધારે લેતા આવજો, ઘી પણ વધારે લેતા આવજો. બીજી ઘણી બધી સામગ્રી મુકુંદાસે કર્મચારીઓ પાસે મગાવી. પછી તો બધું આવી ગયું, કર્મચારી તો લાવી દીધું મુકુંદાસની આજ્ઞાથી, કે મુકુંદાસ તો હવે તો બધું સંભાળતા હતા. એટલે મુકુંદાસની આજ્ઞાથી કર્મચારીઓ બધું લાવી દીધું, અને પછી તો ગુરુદેવ પણ બહાર ગયા હતા એવા સમયમાં. પાછા શામદાજી મહારાજ ભક્તોના સુખાર્થે બહાર ગયા હતા સેવકો સાથે, અને એમાં મુકુંદાસને લાગ મળી ગયો. એટલે મુકુંદાસે બીજા દિવસે જાનકી નાથને બધું પ્રસાદીનું કરાવીને ગરીબો જે સદાવ્રત લેવા આવતા હતા, એટલે જે કોઈ તીર્થવાસી આવે તેને શીરાપુરીનું સીધું આપવા માંડે. જમાડે ખરા, અને જમાડીને પાછું સીધું સામાન આપે, ધનની ભેટ પણ આપે, વસ્ત્ર પણ આપે, ધાબળા પણ આપે, વાસણ પણ આપે, એક એક ગરીબ દીઠ. અને પાછું જે કલાકનું સીધા સદાવ્રત ચાલતું તેની જગ્યાએ આખો દિવસ ચાલુ કરી દીધું. રાત્રે આવે તોય જમાડવાનો, રાત્રે આવે એને સીધા પૂરી આપવાનો, દિવસે આવે એને પણ વાસણ આપવાના, અને રાત્રે તેને વાસણ ધાબળા વસ્ત્ર આ બધું જ આપવાનું. એટલે તો આવું ઘણા દિવસ સુધી ચાલવા લાગ્યું, જ્યાં સુધી શામદાજી મહારાજ નહોતા ત્યાં સુધી. એટલે આવું નિત્ય ચાલવા માંડ્યું. ખૂટી જાય તો તરત મુકુંદાજી કર્મચારી કે પૂરું થઈ ગયું છે, પાછું મગાવી લો, લઈ આવો, જાઓ, આપણે ગરીબોને સુખ્યા કરવા છે. એટલે આવું ઘણા દિવસ ચાલ્યું. એમાં શામદાજી મહારાજને એક સેવકે મેસેજ પહોંચાડ્યો કે ગુરુદેવ, આ મુકુંદાસ તો સીધું સામાન તો છુટ્ટી હાથે આપવા લાગ્યા છે. શું કીધું? તમે જલ્દી આશ્રમમાં પધારો, જો તમે આશ્રમમાં નહીં આવો ને તો મુકુંદાસ આખો આશ્રમ ખાલી કરી નાખશે. તમે અમને મુખ્ય સેવક કરીને બહુ મોટી ભૂલ કરી છે ગુરુદેવ, અમને તો ખ્યાલ જ હતો ગુરુદેવ કે મુકુંદાસને ઘણા દિવસથી અમે જોઈએ છીએ, એને કઈ તમારામાં મન લાગતું નથી, અને તમે એને મોટા કર્યા કરો છો, અને અત્યારે એ જો આશ્રમની મર્યાદા તોડીને બધું સીધું સામાન બેફામ આપવા લાગ્યા છે ગુરુદેવ. એટલે શામદાજી મહારાજને તો હૃદયમાં થવા લાગ્યું, કંઈક તો વાત છે. એટલે કથા વાર્તા જે ચાલતી ને એ અધૂરી છોડીને શામદાજી મહારાજ ફટાફટ ક્યાં આવ્યા? સરદારમાં આશ્રમમાં. બીજા દિવસ સવારે જાનકીનાથના દર્શન કરી
શામદાજી મહારાજ મુકુંદાસને પ્રથમ તો કઈ પૂછ્યું નહીં. ચાલો કઈ એવો પેલો કહેતો હશે ખોટું હશે, પણ હું આજે પ્રત્યક્ષ જોઉં. એટલે પ્રત્યક્ષ જોઈ પેલા દિવસે તો ચાલો એક બે દિવસ ચાલે તો કઈ વાંધો નહીં, પણ લગાતાર પછી શામદાજી મહારાજ પણ બે ત્રણ દિવસ સુધી આવું જોયું કે મુકુંદાસ તો ગરીબોને તો ખૂબ અન્ન આપે છે, જમાડે છે, અને જમાડે પાછું સીધું સામાન આપે છે, સીધું સામાન આપે પછી ધન ભેટી કરે છે, ધન ભેટ કર્યા ઉપર પાછું વસ્ત્ર ધાબળા વાસણ આટલું બધું આપે છે પાછા, અને પાછો પરિવાર દીઠ નહીં, એક 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 વ્યક્તિને પર્ટિક્યુલર આપે છે પાછું. એટલે શામદાજી મહારાજે તો આ બધું જોયું. એટલે મુકુંદાસ આવી રીતે છૂટ્યા હતા, સીધું સામાન આપવા લાગ્યા હતા. એટલે મુકુંદાસ ને રાત્રે ગુરુદેવે બોલાવ્યા. સહજ છે બોલાવા તો ખરા જ ને, હવે ના બોલાવે તો બેફામ આવી રીતે આપવા લાગે તો ના બોલાવે, બોલાવવા પડે. પણ તો મુકુંદાસ નો ઉદ્દેશ્ય બીજો હતો, હમણાં આવશે આગળ. મુકુંદાસના હૃદયમાં શું હતું ને એ વાત આખી અલગ છે. એટલે શામદાજી મહારાજે મુકુંદાસને બોલાવ્યા, મુકુંદાસ આ તમે શું આદરું છે, આ તમે શું આદરું છે, આપણે છે ને મુકુંદાજી રામ રોટીનું સદાવ્રત છે, સાંભળો તમે શું કીધું, આપણે રામ રોટીનું સદાવ્રત છે, ખાલી રોટલી શાક જમાડ દેવા, બીજું કઈ સદાવ્રત નથી આપણા પાસે, પણ કઈ શીરાપુરીનું સદાવ્રત નથી આપણે. શું કીધું, મુકુંદાજી રોજ શીરાપુરી જમાડતા હતા, સહજ છે. શીરાપુરી જમાડતા પછી કેટલા સન્યાસી આવતા થઈ જાય, કેટલા બાવો આવતા થઈ જાય, કેમ કે બધે વાત તો થવા લાગી હતી કે મુકુંદાસ શામદાસજી મહારાજની જગ્યાએ છે ને ખૂબ ઉદારવાળા છે, એટલે ત્યાં જવું જોઈએ. બધા ત્યાં ભેગા થતા હતા. એટલે શામદાસજી મહારાજે કીધું કે મુકુંદાસ આપણે છે ને રામ રોટીનું સદાવ્રત છે, કઈ શીરાપુરીનું સદાવ્રત નથી, યાદ રાખજો તમે. આ વાસણો આપવા, વસ્ત્ર આપવા, ધન ભેટ કરવી, ધાબળા આપવા, એ કઈ આપણું સદાવ્રત નથી, કઈ સાંભળું, એ તો રાજાની રીત છે, આપણી રીત નથી એવી કઈ, આપણે તો સાધુ બાવા, આપણી પાસે કઈ હોય નહીં બહુ, એમ ગુરુદેવ આપણી પાસે કઈ ના હોય એમ, તું શું કહેવા માંગે છે. પણ ગુરુદેવ આ ગરીબો ઘણા બધા જમાવીને જતા હતા, આપણે એક કલાક કે બે કલાકનો સમય રાખ્યો તો સદાવ્રતનો, પરંતુ ઘણા બધા ભૂખ્યા આવે એનું શું કરવું જોઈએ, એ બીજી જગ્યાએ જાય અને કદાચ પડ્યું હોય તો આપી દેવાનું, પણ તમે તો રોટલી શાકની જગ્યાએ શીરાપુરી તમે આપો છો, એ કઈ યોગ્ય કહેવાય, તમને છૂટ આપી છે તો તમને કઈ આવી છૂટ નથી આવી કઈ. એટલે મુકુંદાસ તો જોતા રહ્યા, શું મારી સામું જોવો છો, આ ઘણા બધાને દુઃખ લાગ્યું છે, તમે આવું કરો છો ને એટલા માટે. આ બધા સંતોએ ભક્તોએ મને કીધું કે આપણે કોઠાર ખાલી થઈ જશે, આપણે રામરોટીનું સદાવ્રત છે, આપણે કઈ શીરાપુરીનું સદાવ્રત નથી. ગુરુદેવ સાધુનો માલ છે તો સાધુ જમે છે, એમાં આપણું શું છે. ગુરુદેવ શું કીધું મુકુંદાસ, ગુરુદેવ સાધુને જ જમાડીએ છે ને આપણે, તો સાધુનો માલ છે ને સાધુ જમે છે તેમાં આપણું શું છે. ગુરુદેવ સાંભળો મુકુંદાસ, સાધુને જમાડવાના છે એ વાત સાચી છે, પણ સાધુનો માલ છે એમાં તમે શું કહેવા માંગો છો, હજી કોઈનું નથી, હજી તો બધું મારું છે. શું કીધું, હજી તો બધું મારું પડ્યું છે હજી. એટલે મુકુંદાસ ને ઓર અંતરમાં આનંદ થઈ ગયો કે ગુરુદેવને જે છે હૃદયમાંથી બધું બહાર નીકળે છે. એટલે સાધુનો માલ છે ને સાધુ જેમ તેમાં આપણું શું છે ગુરુદેવ. ત્યારે શામદાજી મહારાજ કે
મુકુંદાસ આ માપવાથી કઈ કોઠાર ચાલે નહીં, પછી આપણા કઈ આપણો કોઠાર પહોંચે નહીં. ત્યારે મુકુંદાસ કે ગુરુદેવ કોઠાર ખાલી થશે તો આપણે ભજન કરવા જશું, કોઠાર ખાલી થશે ને ગુરુદેવ તો આપણે ભજન કરવા જશું, તીર્થ ફરવા જશું. ત્યારે શામદાજી મહારાજ કે તારી જો આવી મતી થઈ ગઈ હોય ને તો અહીંથી તું ચાલા મળજા. શું કીધું, શું કીધું? તું અહીંથી ચાલો મળજા, તારી મતી ફરી ગઈ છે. જે દિવસથી તે રામાને સ્વયંના દર્શન કરે છે ત્યારથી તારી મતી ફરી ગઈ છે. શું કીધું, જે દિવસથી રામાનંદ સ્વામીના દર્શન કર્યા છે ને તે દિવસથી તારી મતી ફરી ગઈ છે મુકુંદાસ, અને ઘણા દિવસથી જોઉં છું, ઘણા દિવસથી જોઉં છું. આવું ગાંઠ પણ ચાલે? રામ રોટીની જગ્યાએ તું શિરાપુરીને સીધું સામાન આપે છે, જોયે જા બીજી જગ્યાએ હોય તો આવું કોઈ જગ્યાએ. મને તો ખબર જ હતી કે જ્યારથી રામાનંદ સ્વામી તને મળ્યા છે ને ત્યારથી તારી બુદ્ધિ ફરી ગઈ છે. આવું ગાંઠ પણ ના ચાલે મુકુંદાસ, તમને આટલું બધું સોંપ્યા બાદ તમે આવું કરો એ ના ચાલે છે, જે ના ચાલે. આવું ગાંઠ પણ છોડો ગુરુદેવ, મને 6 મહિના ગાળપણ રહે છે અને જયારે ગાળપણ રહે છે એમાં કઈ ભાન નથી રહેતું મને. શું કીધું મુકુંદાસે, ગુરુદેવ મને 6 મહિના ગાળપણ રહે છે અને 6 મહિના ગાળપણ નથી રહેતું, અને જયારે 6 મહિના ગાળપણ ત્યારે કોઈ ભાન નથી રહેતું મને, અને ગુરુદેવ તમે ચિંતા શું કામ કરો છો? જો ભંડાર નરવા થઈ જશે તો આપણે તીર્થ ફરવા જશું. એટલે શામદાજી મહારાજને લાગી આવ્યું નક્કી આ છે ને સંત ગાંડિયું છે. શું કીધું, આ તો સંત ગાંડિયું લાગે છે એટલે જ આને કોઈ રાખતું નથી, આને એટલે જ આને કોઈ રાખતું નથી. મારી પાસે જ્યારે આવ્યા મુકુંદાસ ત્યારથી કાશીથી લઈને બધી યાત્રામાં વર્ણન કર્યું, આ કેમ કોઈ જગ્યાએ ના ટેકા, એનું કારણ છે આ 6 મહિના ગાંડા રહે છે ને એટલા માટે, એટલે બધા ત્રાસી ગયા હશે, એ ત્રાસના કારણે બધા એને છોડી દેતા હશે. એટલે મુકુંદાસ સાંભળો, મને તો આવું લાગે છે તમારા જીવનમાં, તમને કોઈ રાખતું નથી ને એનું કારણ આ છે તમારું ગાંડપણ. આપણે કઈ ભંડાર ખાલી કરવા નથી કઈ, આ ગાંડપણ છોડો તમારું બધું, અને તમે આવા ગાંડા હો તો એવા ગાંડાને અમારે રાખીને શું કામ છે, અમારે રાખે શું કામ છે. અને ગુરુદેવને તો થઈ ગયું હવે કે આ કઈ ટકે એમ નથી અને આ કઈ આશ્રમમાં ચાલે એમ નથી. આને કરતા મારા સેવકો હારા હતા કે 12 મહિના તો હરખી સ્થિતિ તો વાળા હોય, પણ આવું ગાંડપણ તો નથી કરતા, 6 મહિના ગાંડપણ ને 6 મહિના આવું. ત્યારે મુકુંદાસ આ બધું ના ચાલે, અહીંયા તમે તો આશ્રમની મર્યાદાનો ભંગ કરો છો, ચાલી નીકળો અહીંથી તમે. અને મુકુંદાસને જોતું હતું એ પણ હવે મળી ગયું. પરંતુ વાલા મુક્તો અહીં એક વસ્તુ સમજવા જેવી છે, મુકુંદાસજી જે સીધું સામાન આપતા હતા ને, અતિ સીધું સામાન આપવા લાગ્યા હતા ને, એમાં એને એવું નહોતું કે ગુરુદેવને કુરાજી કરવા, કે શામદાજી મહારાજને કુરાજી કરવા એવું નિમિત્ત નહોતું, કે આશ્રમને ખાલી કરી દેવો એ હેતુ નહોતો, કે ગુરુભાઈઓને કે ભક્તોને દુઃખી કરવા એ હેતુ નહોતો મુકુંદાસજીનો, કે આશ્રમની મર્યાદા તોડવી, કે આશ્રમનું ખરાબ કરવું, કે શામદાજી મહારાજનું ખરાબ કરવું, એ કોઈ પણ હેતુ મુકુંદાસજીના હૃદયમાં નહોતો, નહોતો. અને જો આવી અજ્ઞાનતા, આવી અણસમજણ કે કુલીન વિચારો કે ન્યૂન વિચારો જો કે હીન વિચારો મુકુંદાસને વિશે માનીએ ને, કે સંકલ્પ સુધા પણ થાય ને, તો મહારાજને જાણવામાં કે મુકુંદાસને જાણવા મોટી
થાપ ખાઈએ છીએ ખાઈએ છીએ ખાઈએ છીએ ને ખાઈએ છીએ, કારણ કે હા આવી વાતો થતી હોય, પરંતુ એ કલુષિત વિચારમાંથી આવેલી બધી વાતો હોય. મુકુંદાસની એવો કોઈ હેતુ નહોતો કે ગુરુદેવને કુરાજી કરવા, ગુરુદેવનો દ્રોહ કરવો, આશ્રમની મર્યાદા તોડવી કે સીધું સામાન્ય કોઠારનો ખાલી કરી દેવા, ગુરુદેવને કુરાજી કરીને એવો કોઈ હેતુ એમના હૃદયમાં નહોતો નહોતો. અને જો આવું માનીએ ને મુકુંદાસને વિશે, તો આત્યંતિક મુક્તિ અટકી જાય એમ માનવું, આસુરી બુદ્ધિ થઈ ગઈ એમ માનવું, શાપિત બુદ્ધિ થઈ ગઈ એમ જાણવું. કારણ કે ક્યારે પણ એવા મુક્તોમાં આવી કલુષિત બુદ્ધિના વિચારો આપણે સ્થાપી શકાય નહીં, ના શકી શકાય. કે પરમ બ્રહ્મના એ અનાદિ મુક્ત છે, એના વિશે આવી અણસમજણ, અજ્ઞાનતા અને વિચારો ખુલ્લા કરવા નેગેટિવ, એ ખોટું 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 ને ખોટું છે. એટલું જ નહીં, પરબ્રહ્મના નહીં કોઈ પણ ભગવાનના મુક્ત વિશે આવી કુલીન વિચારધારાઓ કરવીને એ મોમુક્ષુ માટે પતનનું દ્વાર છે 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 ને છે જ છે જ. મુકુંદાસજી જે કંઈ સીધું સામાન આપતા એ માત્ર ને માત્ર એમાં એનો મુખ્ય હેતુ હતો રજા ચિઠ્ઠી લેવાનો. એ સીધું સામાન ન આપે તો ડાયરેક્ટ શબ્દથી પણ મુકુંદાસજી શામળાજી મહારાજને કહી શકત કે ના કહી શકત? કહી શકત નહીં. હા, કોઈ કે વર્તન દ્વારા એમને દ્રોહ કર્યો, પણ વર્તન દ્વારા પણ એમને દ્રોહ નથી કર્યો મુકુંદાસજીએ, નથી કર્યો, નથી કર્યો. કારણ કે જો શામદાજી મહારાજ મુકુંદાસની ચિઠ્ઠી ન આપે તો શામદાજી મહારાજ મુકુંદાસજીને રાખી લે. અને મુકુંદાસનો પણ સહજ સ્વભાવ એવો હતો, સરળ સહજ અને દયાવાન એવો સ્વભાવ હતો કે એની આગળ કોઈ પણ સંત હોય, ભક્ત હોય કે સેવા સોંપે કે કામ સોંપે તો એ ના ન પાડી શકે. કારણ કે મોટા અનાદિ મુક્તની એવી સ્થિતિ અને એવું વર્તન હોય છે, એ કોઈપણને દુઃખી ન કરે, કોઈપણને દુઃખી ન કરે, ન કરે, ન કરે. આજે આપણે જાણીએ, આપણા જીવનમાં ઘણા બધા એવા અનુભવ હોય સત્પુરુષના, સંતોના, ભક્તોના, આપણી સાથે હેત હોય, આપણી સાથે લગાવ હોય ને, એને કામ ન કરવું એ છતાં પણ એ સંત ને મહાપુરુષ કરે, કરે કે ના કરે? કરે ને. હા, એ પણ એ પાછું કોલમમાં બાંધી દઉં, મોટા સત્પુરુષ અને સંતન ભક્ત જે કરે એ વિવેકને મર્યાદામાં કરતા હોય, જે સાચા સત્પુરુષ હોય, સાચા સંત હોય, ભક્ત હોય. મુકુંદાજીને જે કંઈ કરવું હતું અર્થાત દયા એમનામાં હતી, એ વિવેક અને મર્યાદામાં કરતા. ધર્મથી ભ્રષ્ટ એવી કોઈ ક્રિયા કે ધર્મથી બહાર હોય એવી ક્રિયા ક્યારેય નહોતા કરતા, ક્યારેય નહોતા કરતા. એટલે મુકુંદાસજીના હૃદયમાં તો એવું હતું, શામદાજી મહારાજ ઘણા જીવોને જાનકી નાથ તરફ લઈ જાય છે, ભલે એનામાં બીજું ઘણું બધું છે, મશાલ જેવા સત્પુરુષ હોય કે કોઈ પણ સત્પુરુષ હોય જે કંઈ એમાં હોય, પરંતુ અમુક વસ્તુ ન હોય એને કારણે એમનો દ્રોહ કર્યો, મારો કંઈ હેતુ નથી મારો. પરંતુ જો હું શામદાજી મહારાજને મારે દુઃખી તો નથી કરવા, દુઃખી નથી કરવા, દુઃખી નથી કરવા, પરંતુ મારા પ્રશ્નનું સમાધાન એમની પાસે નથી, મારા પ્રશ્નનું સમાધાન એમની પાસે નથી, અને મને એ રજા નહીં આપે તો હું મારા લક્ષ્ય સુધી, પરમાત્મા સુધી નહીં પહોંચી શકું, બ્રહ્મચર્ય સિદ્ધ હું નહીં કરી શકું, અને મારું બ્રહ્મચર્ય સિદ્ધ અને પરમાત્માના દર્શન રામાનંદ સ્વામી થકી થવાનું છે. અને શામદાજી મહારાજ મને કહેતા પણ નથી, શામદાજી મહારાજે ન કીધું, શામદાજી મહારાજ એમને પણ સત્તાનો ભાર સોંપતા જ ગયા, સોંપતા જ ગયા, સોંપતા જ ગયા. શામદાજી મહારાજ હૃદયમાં બીજું કોઈ હતું પણ નહીં મુકુંદાસ પ્રત્યે, પરંતુ
સારો ચેલો મળ્યો છે એમના માથે બધું સોંપીએ અને કરી શકે એવા સમર્થ છે, એમ બધી તાકાત છે. પરંતુ મુકુંદાસને જે પ્રશ્નની ભૂખ હતી એ પ્રશ્નની ભૂખ શામદાજી મહારાજ નહોતા મિટાડી શકતા. એટલે શામદાજી મહારાજના પાસેથી પ્રશ્ન સમાધાન ન થતા અને રામાન સ્વામીએ રજા ચિઠ્ઠી માગવાનું કીધું. પછી એ રજા ચિઠ્ઠીના હેતુથી અને અનેક ગરીબો દુખ્યા રહ્યો, અન્નથી રહી જતા હતા. એ દુખ્યો હોય ને, એ તો એ જ દુખ્યો જે હોય એ જ પોતાનું હૃદય જાણી શકે. એટલે મુકુંદાસને હૃદયમાં થઈ આવ્યું કે દુખ્યારોને જે દુઃખ છે એ દુઃખમાં સુખમાં પરિવર્તન કરવું. અને શામદાજી મહારાજ મને ગુરુદેવ આવી રીતે રજા નહીં આપે એટલા માટે હવે મને સીધું સામાન આપવા દો અને ગુરુદેવ મને છૂટી આપી છે. એટલે પછી તો એ હેતુથી મુકુંદાજી સીધું સામાન આપવા લાગ્યા હતા. અને મારા કઈ પ્રશ્ન સમાધાન હવે અહીં કઈ થવાના નથી. અને શામદાજી મહારાજ પછી મને શ્રેષ્ઠ ગુરુ પણ નથી બતાવતા. દ્વારકાદાસજીએ, મોરબીના કાશીરામદાસજીએ, વાંકાનેરના કલ્યાણદાસજીએ મને ગુરુઓ બતાવ્યા હતા કે અમારા સાહેબ તમારા પ્રશ્ન સમાધાન નહીં થઈ શકે, તમે આગળ જાઓ. અને છેલ્લે મને શામદાજી મહારાજ પાસે મોકલ્યા, પણ શામદાજી મહારાજે મને કોઈ જગ્યાએ ન મોકલ્યો. એ જાણતા હતા કે રામાન સ્વામી એવા સત્પુરુષ છે કે સંસારમાં જે આસક્તિ ધરાવતા હોય, પણ રામાન સ્વામીનો યોગ થાય તો સંસારમાંથી આસક્તિ તૂટી જાય, એ જાણતા હતા. તો મારો જે પ્રશ્ન છે તો ત્યાં સમાધાન થઈ શકે એમ છે, તેવી ઉદારતા એમનામાં એટલી હોવી જોઈએ. જો પ્રશ્નના સમાધાન મોક્ષના માર્ગમાં મુમુક્ષ ન થઈ શકતા હોય તો સદગુરુ એનાથી શ્રેષ્ઠ સદગુરુ બતાવવા જોઈએ. હા, પણ એટલી વાત નક્કી છે શિષ્ય માટે, સત્પુરુષો ઘણા બધા પ્રકારના હોય, એમનાથી અમુક પ્રશ્ન સમાધાન ન થઈ શકતા હોય તો એ સત્પુરુષે બીજા સત્પુરુષની ભેટ કરાવી જોઈએ. અને મુમુક્ષે પણ એટલું રાખવું જોઈએ, પોતાનું પ્રશ્ન સમાધાન થઈ જતું હોય અને સમાધાન કરી જાણતા એવા સત્પુરુષ હોય ત્યાં નિષ્ઠાથી, વફાદારીથી અને વિશ્વાસપૂર્વક રહેવું. પણ ત્યાં નિસ્તાર્કિક કે કુલીન તાર્કિક વિચારો કે ક્ષણદોષી વિચારો કે અપવર્ગ નાશયુક્ત વિચારો ન કરવા, એ પણ મુમુક્ષની ધ્યાનમાં હોવું જોઈએ. અને જ્યારે આવું ધ્યાન ન રાખે એટલે એ મોક્ષના માર્ગમાંથી એનું પતન થાય. પણ આ શામદાજી મહારાજ તો મને કહેતા નથી આ ગુરુદેવ શ્રેષ્ઠ છે રામાન સ્વામી. એટલે મુકુંદાસને થઈ આવ્યું તો હોય તો મારે અહીંથી છૂટવું પડશે. એટલે સીધું સામાન એ હેતુથી આપતા હતા મુકુંદાજી. આ મુકુંદાજીના જીવનમાંથી જાણવા જેવું છે. એ શામદાજી મહારાજનો દ્રોહ કરવા કે આશ્રમ મર્યાદા તોડવા નહોતા કરતા કંઈ, એ તો ગુરુદેવ રામાનુજની આજ્ઞા પાળતા હતા અને દુખિયારોને સુખમાં પરિવર્તન કરતા હતા. અને શામદાજી મહારાજ પાસેથી રજા ચિઠ્ઠી લેવી હતી એમને દુઃખી કરીને નહીં, વચનથી દ્રોહ કરીને નહીં, અને એમને એવી સેવા સોંપી હતી એ સેવાના કારણે એ સેવા નિભાવતા હતા. અને ખરેખર વાલામુક તો આ પરથી જાણવા જેવું છે. મુકુંદાસ વિશે એવા ન્યૂન વિચારો ન કરવા આપણે, એવા કોઈ પણ સત્પુરુષ એના વિશે ન્યૂન વિચાર એવા ન કરવા કે આઉટ ઓફ કંટ્રોલ સીધું સામાન આપવા લાગ્યા હતા મુકુંદાસજી. કારણ કે એ બધા વિચારો છે ને, મેં કીધું ને હમણાં, એ બધા આપણા અવળા સ્વભાવને કારણે એ વિચારધારાઓ પ્રગટતી હોય છે, ઘણી બધી જગ્યાએ સાંભળવામાં આવતું હોય. પરંતુ એ બધા જ વિચારો કેવા છે? અવળા છે.
માટે આવા જે શબ્દ હોય ને એ કદાપી સાંભળવા નહીં. સત્પુરુષ વિશે ઠાકોરજી મહારાજ પ્રત્યે આ કોઈ પણ શબ્દ આવે ને એ ક્યારેય જીવનમાં ન સાંભળો, ક્યારેય ન સાંભળો, ક્યારેય સાંભળો. કેમ કે મોટા પુરુષની રીતિ અને મોટા પુરુષનું કાર્ય આ જીવની તાકાત નથી. ગમે એટલો ઉત્તમ થઈ જાય છતાં પણ, કેમ કે મોટા સત્પુરુષે એને ઉત્તમ કર્યો છે ને, મોટા સત્પુરુષ એને કનિષ્ઠમાંથી મધ્યમ, મધ્યમથી ઉત્તમ કર્યો છે, છતાં પણ ઉત્તમ કરેલો જીવ હોય છતાં પણ મોટા પુરુષની એ રીતિ જાણી શકતો નથી. એ બુદ્ધિની બહારની વાત જ છે. એટલા માટે ને લોકમારા જેવું છે. તમે જોજો સંસારમાં જ્યારે પુત્ર મા બાપની રેન્જની બહાર જાય ને, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય ને, ત્યારે એનું દુઃખ આવવાનું શરૂ થાય. આ છૂટાછેડા સમાજમાં થાય છે, કોર્ટ મેરેજ થાય છે, અને સંસારમાં અશાંતિ અનુભવાય છે, કોઈ જગ્યાએ વેલ સેટ થતા નથી. કંઈક ને કંઈક દુઃખ આવે છે, એનું કારણ મા બાપની ક્યાંક ને ક્યાંક આલતના ઉલ્લંઘી છે. હા, પછી એવું પણ હોવું જોઈએ મા બાપે કે દીકરો જો સંસ્કારવાન થતો હોય, મંદિરે જતો હોય, તો એને જવા દેવો જોઈએ, જવા દેવો જોઈએ. એટલે પુત્રને જે કાંઈ દુઃખ આવે છે એ મા બાપની આજ્ઞાની બહાર હોય ત્યારે. જ્યારે પ્રજા પણ ધર્મનિષ્ઠ રાજાની રેન્જમાં રહેતી નથી ત્યારે પણ એની પર વિકટતા આવે છે. અને આ દેશના રૂલ્સ પ્રમાણે રહે તો શું થાય, દેશ નિકાલ થાય કે ના થાય? થાય, થાય, થાય. તેમ ઠાકોરજી મહારાજ અને સદગુરુની નિશ્રામાં રહેતા આપણે જે કોઈ હોઈએ, અર્થાત કોઈ પણ શિષ્ય હોય, એ જો ત્યાગી વર્ગ હોય કે સાધક હોય કે પાર્ષદ હોય કે ભક્ત હોય, એ જ્યારે ઠાકોરજી મહારાજની રેન્જની બહાર અને સદગુરુની રેન્જની બહાર, એમની મર્યાદાને બહાર આઉટ ઓફ કંટ્રોલ જાય છે ને, ત્યારે એની બુદ્ધિમાં કુલીન વિચારનો પ્રવેશ થાય છે અને એના કારણે પછી એ દ્રોહ કરી બેસે છે અને પછી એ પતનને પામે છે, પતનને પામે છે. માટે સત્સંગમાં તો છે ને ઠાકોરજી મહારાજ આગળ અને સત્પુરુષની આગળ તો છે ને બુદ્ધિને વિરામ. અને જ્યારે આ બેની આગળ બુદ્ધિને વિરામ આપીએ ને, ત્યારે મૂર્તિમાં આપણે આરામ કરી શકીએ, કરી શકીએ, કરી શકીએ. અને છતે દેહે મુક્તિ આપણા હાથમાં છે, મુક્તિ આપણા હાથમાં છે. જ્યારે ઠાકોરજી મહારાજ પ્રત્યે અને સદગુરુ પ્રત્યે બુદ્ધિનો વિરામ થયા રહે, ત્યારે આપણા હાથમાં જ મુક્તિ છે. અને જ્યારે ત્યાં બુદ્ધિ ખુલે છે ને, તો છતે દેહે નરકની અનુભૂતિ છે. મુકુંદાસને હૃદયમાં શાંતિ હતી, એમને અહોભાવ આવતું, એનું કારણ શું હતું? રામાનંદ સ્વામી પ્રત્યે એમને બુદ્ધિનો વિરામ હતો. રામાનંદ સ્વામી પ્રત્યે નહીં, એ જ્યાં જ્યાં ગયા ત્યાં બુદ્ધિને વિરામ કરેલો હતો. જ્યાં જ્યાં ગયા ત્યાં એ દીવા જેવા સત્પુરુષ હોય, મશાલ જેવા હોય, વડવાનળ જેવા હોય કે વીજળી જેવા હોય, બધી જગ્યાએ બુદ્ધિનો વિરામ, વિરામને વિરામ હતો. એ બુદ્ધિનો વિરામ હતો ને, એટલા માટે એમને કોઈ પણ વિઘ્ન અડી શકતા નહોતા. કારણ કે એની પાસે પરબ્રહ્મની તાકાત હતી, રામાનુ સ્વામીની તાકાત હતી, તાકાત હતી, તાકાત હતી. આવી તાકાત જ્યારે આપણામાં આવે ને, ત્યારે આપણે ભગવાનને પ્રસન્ન કરી શકતા હોય છે, કરી શકતા હોય છે, કરી શકતા હોય છે. એટલે મુકુંદાસે કહ્યું, ગુરુદેવ આપે મને કીધું ચાલો મને, તો હું જવા માંગુ છું, પરંતુ મને આપ એક કાગળ લખી આપો કે મુકુંદાસ અહીં ટકી શકે એમ નથી, માટે અમારી પાસે નહીં રહી શકે, અને જેને રાખવા હોય એ સુખેથી રાખી શકે છે. પછી શામદાજી મહારાજે કીધું, લાય કાગળ હું લખી આપું, અહીં તો તમે કંઈ ટકી શકે એવા નથી, અને આ અમારી આશ્રમની બહાર તમે બધું કરો છો. પછી શું શામદાજી મહારાજે કાગળ લખી આપ્યો અને લખ્યું કે મુકુંદાજીને જેને રાખો હોય તે સુખેથી રાખજો, મારે ને મુકુંદાજીને કઈ લેવા દેવા નથી. અને એવો કાગળ મુકુંદાસને આપ્યો અને મુકુંદાસ એ કાગળ લઈને એટલો અંતરમાં હરખ હતો, એટલો અંતરમાં હરખ હતો કે ગુરુદેવની એક આજ્ઞા તો પૂરી પૂરી. પછી મુકુંદાજી શામદાજી મહારાજને વંદન કરી
આજુબાજુ જે સેવકો હતા એમને વંદન કરી, ભક્તોને વંદન કરી અને ત્યાંથી નિસરી અને અમરાપરની વાટ પકડે છે. એ પ્રસંગ આપણે આવતીકાલે જોશું. એ કથાનો પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની